મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિ નિમિત્તે ઐતિહાસિક દાંડી ખાતેના પ્રાર્થના સભા સ્થળે સર્વધર્મ સર્વ પ્રાર્થના સભા અને ગાંધીજીના પ્રિય ભજનોની સુરાવલીનો કાર્યક્રમ યોજાયો હતો. અંગ્રેજ સલ્તનતને ચપટી મીઠું ઉપાડીને હચમચાવી નાખનાર મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિ નિમિત્તે ઐતિહાસિક દાંડી ખાતે યોજાયેલા સર્વધર્મ પ્રાર્થના સભામાં રાજ્યના મંત્રી કિશોરભાઈ પટેલ સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે આ પ્રાર્થના સભા બાદ યોજાયેલા સફાઈ અભિયાનમાં સાંસદ સીઆર પાટીલ નહીં જોડાતા વિવાદનું કેન્દ્ર બન્યા હતા. જ્યારે કેટલીક સંસ્થાના હોદ્દેદારો અને શિક્ષકો માત્ર હાથમાં ઝાડુ પકડી ફોટો સેશન જ કરાવતા લોકોમાં ટીકાનું કેન્દ્ર બન્યા હતા. જ્યારે કેટલાક શિક્ષકો મીઠાના સત્યાગ્રહ સ્મારક પાસેની બાપુની પ્રતિમા નજીક બુટ ચપ્પલ પહેરીને ટહેલતા આ ગુરુઓ પણ વિવાદનું કેન્દ્ર બન્યા હતા. તે પ્રસંગે દાંડી ખાતે પ્રાર્થના સભાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ગાંધીજી એક મહામાનવ હતા એ આખા વિશ્વએ સ્વીકાર્યું છે અને એટલા જ માટે 150 જેટલા દેશોમાં એમની ટપાલ ટિકિટ બહાર પાડી છે. મોહનમાંથી જન્મેલા મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા સુધી પહોંચ્યા. એમની આ સફર દરમિયાન એમણે ખૂબ કઠોર પ્રયાસ કર્યો છે. એમણે પોતાના જીવનમાં જેટલા સંકલ્પો કર્યા એને પૂર્ણ કર્યા છે અને વળગી પણ રહ્યા છે. એમના સંકલ્પો પૈકીનો એક વસ્તુ એક હતો સત્યનો આગ્રહ અને બીજો હતો સ્વચ્છતાનો આગ્રહ. આ સ્વચ્છતાના આગ્રહને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે એને આ દેશ સમક્ષ ફરીથી મૂકીને ગાંધીજીના ચશ્માને પ્રતીક બનાવીને જ્યારે સ્વચ્છતાનો આગ્રહ શરૂ કર્યો એ આંદોલનના રૂપમાં ફેરવાઈ રહ્યું છે અને આખા દેશના લોકો એમાં જોડાઈ રહ્યા છે. એ જ બતાવે છે કે આ મહામાનવ 150 વર્ષ પછી પણ આજે લોકોમાં સ્વીકૃત છે. આજનો કાર્યક્રમનો કોઈ તારીખ નહોતી નક્કી થઈ, પરંતુ 30મી જાન્યુઆરી સુધીમાં એ કાર્ય પૂર્ણ કરવાનો અમારો પ્રયત્ન છે અને ત્યાં સુધીમાં એ લગભગ એ પૂર્ણ થઈ જશે. કારણો ઘણા બધા હોઈ શકે, પરંતુ એ પૂર્ણ થઈ જશે. આજના જે કાર્યક્રમ ખાસ કરીને 150મી પૂજ્ય બાપુની જન્મજયંતિ નિમિત્તે દાંડી ઐતિહાસિક સ્થળ છે અને એ જગ્યાએ અમે પ્રાર્થના સભાનું સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા અને ત્યારબાદ સ્વચ્છતા સંદેશના સંદર્ભે ગાંધી જે ગાંધીજીની પવિત્ર ભૂમિ છે એ ભૂમિ પર ખાસ કરીને દાંડી ગામમાં અને દાંડીનો દરિયા કિનારો છે એમાં જુદા જુદા લગભગ 1800 જેટલા લોકોએ ભાગ લીધો છે અને સ્વચ્છતા માટે એમણે સહયોગ આપ્યો છે. બિલકુલ એવો આપને લાગ્યું હશે પણ રિયલી બિલકુલ ડેડિકેશનથી ડિવોશનથી લોકોએ કામ કર્યું છે.